થોડા સમય પહેલા વિસાવદરની પોપટડી નદી કાંઠે ભરવાડ સમાજની વાડી આવેલી છે. આ વાડીમાં ચોમાસા દરમિયાન પાણી ઘૂસી જતું હોય તેવી રજૂઆત ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવેલી. આ મુદ્દે માજી ધારાસભ્ય રીબડિયા દ્વારા અંગત રસ લઈને ગાંધીનગર રજૂઆત કરતા સરકારમાંથી તુરંત 12 લાખ જેવી માતબાર રકમ પૂર સંરક્ષણ દિવાલ માટે મંજૂર થતા ભરવાડ સમાજ દ્વારા માજી ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે આ હર્ષદભાઈ ને શું કામ તમે બોલાવ્યા હતા? પાણી આવતું હતું દિવાલની, કોઈ જરૂર નહોતું એટલે હર્ષદભાઈનું અમે સન્માન કરવા બોલાવ્યા. હર્ષદભાઈ કામ પૂર્યું કર્યું, એનું આજે સન્માન કર્યું. આ તકે વિસાવદર નગરપાલિકા પ્રમુખ પણ વાઘેલા તેમજ નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી હીરાપુરી બાપુ દ્વારા પણ હર્ષદ રીબડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરવાડ સમાજના પ્રમુખ સહિતના યુવાનો હાજર રહ્યા હતા. આ તકે માજી ધારાસભ્યએ વિસાવદરના કોઈ પણ નાગરિકને કોઈ પણ કામ હોય તો બિંદાસ રજૂઆત કરવાનું જણાવ્યું હતું. વિસાવદરમાં ઉપરડી નદી આવેલી છે. આ ઉપરડી નદીને કાંઠે બહુ પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અમારું અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથ મંદિરની દિવાલ મંજૂર થઈ ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ ભરવાડ સમાજની એક વાડી આવેલી છે. અહીંયા ખૂબ ધાર્મિક પ્રોગ્રામો થતા રહે છે. આ પોપડી નદીનું પાણી કાશી વિશ્વનાથ મંદિર તેમજ ભરવાડી સમાજની મંડીની અંદર અતિપૂર આવવાથી પાણી અંદર પ્રસરતું હતું, ધોવાણ થતું હતું સમાજની વાડીનું. ત્યારે સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી અને સરકારમાં રજૂઆત કરી, બંને દિવાલો કાશી વિશ્વનાથ મંદિરની દિવાલ પૂરી પૂર્ણ થયું કામ. એને જોઈ ભરવાડ સમાજની અમારા વર્ષો જૂની માગ હતી કે આ દિવાલ થાય તો આ સમાજની જમીનનું ધોવાણ અટકી જાય. તો આજે સરકાર દ્વારા 12,25,000 રૂપિયા મંજૂર કર્યા છે અને એ દિવાલનું કામ ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પણ ચાલુ થશે. એ જાણ થતાં ભરવાડ સમાજે આજે અહીંયા અમારું સન્માન રાખ્યું. ભવિષ્યમાં જ્યાં જ્યાં જરૂર પડશે આ સમાજને, નાનામાં નાના સમાજની સાથે રહેશું અને અહીંયા વિસાવદર શહેરની અંદર સારામાં સારા વિકાસ થાય એવી કલ્પના સાથે અમે બધા આગળ વધશું.